સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 આર્ટ્સ વિષય તત્વજ્ઞાન પાઠ 9 જગતના વિદ્યમાન થયું. જગતના વિદ્યમાન ધર્મો એ પાઠને આજે આપણે સમજ મેળવીશું. અગાઉના પ્રકરણમાં આપણે જોયું કે ધર્મ માનવ જીવન સાથે સંકળાયેલો છે. આપણે આઠમા પ્રકરણમાં જોયું કે ધર્મ, તો ધર્મ જે છે આ ધર્મ માનવ જીવન સાથે સંકળાયેલો છે. માનવ જીવન જે છે આ માનવ જીવનની સાથે જોડાયેલો ધર્મ છે. માનવ સંસ્કૃતિના ઇતિહાસ પર નજર નાખતા એ સ્પષ્ટ થાય છે કે આજ સુધી જગતમાં અનેક ધર્મો અસ્તિત્વમાં આવ્યા, જેમાં 11 ધર્મો મુખ્ય છે. કે માનવ સંસ્કૃતિ ઉપર જયારે આપણે નજર નાખીએ, તો માનવ સંસ્કૃતિ ઉપર નજર નાખીએ કે માનવ સંસ્કૃતિ ને જોઈએ તો ખ્યાલ આવે છે કે અત્યાર સુધીમાં વિશ્વમાં ઘણા બધા ધર્મો અસ્તિત્વમાં આવ્યા, જેમાં અત્યારે હાલમાં 11 ધર્મો જે મુખ્ય, ઘણા બધા ધર્મો ઘણા બધા છે, સંપ્રદાયો ઘણા બધા છે, પણ 11 ધર્મ છે એ 11 ધર્મો મુખ્ય છે. આ જગતમાં હાલની પરિસ્થિતિમાં વર્તમાન સમયમાં 11 ધર્મો જે છે આ 11 ધર્મો મુખ્ય ધર્મો છે. આ 11 ધર્મો આ પ્રમાણે છે. પહેલો હિન્દુ ધર્મ, બે બૌદ્ધ ધર્મ, ત્રણ જૈન ધર્મ, ચાર શીખ ધર્મ, પાંચ ઇસ્લામ ધર્મ, છ ખ્રિસ્તી ધર્મ, સાત યહૂદી ધર્મ, તત્વસ્તી ધર્મ, ચતુસ્તી ધર્મ, નવ તાઓ ધર્મ, દસ કન્ફ્યુસ ધર્મ, ધર્મ ને 11 ચિંતો ધર્મ. આ 11 ધર્મો હાલના સમયમાં મુખ્ય ધર્મો છે. હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ, શીખ ધર્મ, ઇસ્લામ ધર્મ, ખ્રિસ્તી ધર્મ, યહૂદી ધર્મ, ઝરતુસ્તી ધર્મ, તાઓ ધર્મ અને કન્ફ્યુઝ ધર્મ અને ચિંતો ધર્મ. ત્યારે ચાર જે છે, પેલા ચાર હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ, આ ચાર ધર્મની ઉત્પત્તિ ભારતમાં થઈ છે. ભારત દેશમાં આ ચાર ધર્મ જે છે એનો ઉદ્ભવ ભારત દેશમાં થયો છે. જગતના આ મુખ્ય 11 ધર્મનો અભ્યાસ કરવા માટે
તેના કેટલાક અગત્યના પાસા સમજવા આવશ્યક છે. તે અનુસાર આ પ્રકરણમાં આપણે નીચેના અખંડ જગતના મુખ્ય 11 ધર્મોનો અધ્યયન કરીશું. જગતના વિદ્યમાન ધર્મોનો સંક્ષિપ્તમાં પરિચય, કેમ કે જગતના વિદ્યમાન અલગ અલગ ધર્મોનો ટૂંકમાં સારૂપમાં પરિચય, કેમ કે જો આ 11 ધર્મોને સમજવા હોય તો આપણું એક આ એક જીવન તો ટૂંકું પડે, કેમ કે એટલા બધા ધર્મ પુસ્તકો કે આપણે આ ધર્મ પુસ્તકો વાંચવા માટે એટલો બધો સમય જોઈએ કે એના માટે આ એક વખતનો જીવ તો ટૂંકો પડે, એક વખતનું આયુષ્ય તો ઓછું પડે, કે આ વિશ્વમાં એટલા બધા આ ધર્મ અંગેના ગ્રંથો છે કે દરેક ધર્મના ગ્રંથો વાંચતા ઘણો બધો સમય લાગે છે. એટલા માટે અહીંયા આપણે સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે આ દરેક ધર્મનો ટૂંકામાં ટૂંકો પરિચય આપણે આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. કેવો? કે દરેક ધર્મનો ટૂંકામાં ટૂંકો પરિચયની વાત આપણે આ પાઠમાં કરીશું. ધર્મગ્રંથો અને તેના અભ્યાસનું મહત્વ, કે ધર્મગ્રંથો અને એનો અભ્યાસ શા માટે જરૂરી છે, ધર્મગ્રંથોનો અભ્યાસ આપણે શું કામ કરવો જોઈએ, ધર્મગ્રંથોનો અભ્યાસ આપણે શા માટે કરવો જોઈએ, ત્યારબાદ સર્વધર્મના નૈતિક સિદ્ધાંતો, દરેક ધર્મના નીતિ નિયમો, જે નૈતિક સિદ્ધાંતો કેવી રીતે જીવન જીવવું, બીજા પ્રત્યેનો કેવો આપણો આદર, બીજા પ્રત્યેનું વર્તન કેવું હોવું જોઈએ, એના અંગેના દરેક ધર્મોએ નૈતિક સિદ્ધાંતો આપેલા છે, નીતિ નિયમો આપેલા છે. આ નીતિ નિયમો મુજબ આપણે વર્તન કરવું જોઈએ, કે દરેક ધર્મના નીતિ નિયમો જે છે, નીતિ નિયમોને નૈતિક સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. ને સર્વધર્મનો તાત્વિક એકતા, કે છેલ્લે આ 11 ધર્મ જે છે, દરેકનો છેલ્લે એક જ ઉદ્દેશ હોય કે તાત્વિક એકતા, લોકો હળી મળીને રહે, વિશ્વ એક કુટુંબ છે, આ વિશ્વ વસુદેવ કુટુંબકમની ભાવનાથી જ્યારે લોકો રહે ત્યારે તાત્વિક એકતા કહેવાય, કે દરેક લોકો એવું માને કે આ વિશ્વ એ મારું કુટુંબ છે, ત્યારે આ તાત્વિક એકતા પ્રગટ થાય છે. ને સર્વધર્મ સંભાવ, સર્વધર્મ સંભાવ, કે મારા માટે દરેક ધર્મમાં સરખો આદર, કે મારો ધર્મ ઊંચો, પેલાનો ધર્મ નીચો, ને દરેક ધર્મ માટે એક સમાન આદર દરેક લોકોમાં વિકસિત થવો જોઈએ. હવે આપણે ધર્મનો સંક્ષિપ્તમાં પરિચય મેળવીએ. સૌપ્રથમ આપણે હિન્દુ ધર્મ વાત કરીએ. હિન્દુ ધર્મ હવે ઉદ્ભવ કારણે અનુલક્ષીને સૌ પ્રથમ એવું કહેવાય છે કે સૌ પ્રથમ હિન્દુ ધર્મની ઉત્પત્તિ થઈ. ઉદ્ભવ કારણની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી જૂનામાં જૂનો ધર્મ હોય તો એ ધર્મ છે હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મના સ્થાપક, હિન્દુ ધર્મના કોઈ સ્થાપક નથી, કોઈ મનુષ્યએ હિન્દુ ધર્મની સ્થાપના કરેલી નથી. તો ઉદ્ભવ કાળ કે સ્થાપક હોય ત્યારે સ્થાપનાનો કાળ એવો અંદાજ લગાડવામાં આવે છે કે ઈસવીસન પૂર્વે 3000 થી પણ પ્રાચીન હિન્દુ ધર્મ છે. હિન્દુ ધર્મની ઉત્પત્તિ ઈસવીસન પૂર્વે, ઈસવીસન પૂર્વે એટલે ઈસવીસનની શરૂઆત થઈ એ પહેલાના પ્રવાસ. આજે 2021 સાલ એટલે 2000 વર્ષ તો આટ્યા, એટલે કે 2021 વર્ષ અને 2021 વર્ષ થયા, તો એ 2021 વર્ષ પહેલા ઈસવીસન પૂર્વે એટલે કે ઈસવીસનની જાતની શરૂઆત થાય એ ઈસવીસનની શરૂઆતની પહેલા હતી, અને 3000 વર્ષ જૂનો આ હિન્દુ ધર્મ છે. અને ઉદ્ભવ સ્થાન, હિન્દુ ધર્મનું ઉદ્ભવ સ્થાન ક્યાં છે? ભારત દેશમાં. હિન્દુ ધર્મનો ઉદ્ભવ સ્થાન ભારત દેશમાં છે. તો હિન્દુ ધર્મ સ્થાપક કોઈ મનુષ્ય નહીં, ઉદ્ભવ કાળ ઈસવીસન 3000 વર્ષ પૂર્વે, અને ઉદ્ભવ સ્થાન ભારતમાં, હિન્દુ ધર્મની ઉદ્ભવ સ્થાન થયો છે ભારતમાં, હિન્દુ ધર્મનો જન્મ ભારતમાં થયો છે. બીજો યહૂદી ધર્મ, બીજું યહૂદી ધર્મ વિશે આપણે વાત કરીએ. યહૂદી ધર્મ જેના સ્થાપક કોણ હતા? યહૂદી ધર્મના સ્થાપક હતા પૈગંબર મોજીસ.
યહૂદી ધર્મના સ્થાપક કોણ હતા? તો યહૂદી ધર્મના સ્થાપક હતા પૈગંબર મોજીસ. હવે એનો ઉદ્ભવ કાળ ઈસવીસન પૂર્વે 1200 વર્ષ પહેલા. એ યહૂદી ધર્મ જે છે એ ઈસવીસન પૂર્વે 1200 વર્ષ પહેલા. ઈસવીસન પૂર્વે 1200 વર્ષ પહેલા હિન્દુ યહૂદી ધર્મ ની ઉત્પત્તિ થાય. હવે ઉદ્ભવ સ્થાન યહૂદી ધર્મ ક્યાં ઉદ્ભવ્યો? તો કે પશ્ચિમ એશિયા. યહૂદી ધર્મ નો ઉદ્ભવ સ્થાન છે પશ્ચિમ એશિયા. ત્યારબાદ ત્રીજો છે ચિંતો ધર્મ. ચિંતો ધર્મ ની વાત કરીએ તો ચિંતો ધર્મ એના સ્થાપક, ચિંતો ધર્મ કોઈ સ્થાપક છે નહીં. ચિંતો ધર્મ ના કોઈ સ્થાપક છે નહીં. હવે એનો ઉદ્ભવ કાળ, ચિંતો ધર્મ નો ઉદ્ભવ કાળ કયો? ચિંતો ધર્મ નો ઉદ્ભવ કાળ છે ઈસવીસન પૂર્વે 660 વર્ષ. ઈસવીસન પૂર્વે 660 વર્ષ. હવે આ ચિંતો ધર્મ નો ઉદ્ભવ સ્થાન ક્યાં? તો કે ચીન અને જાપાનમાં. ચિંતો ધર્મ નો જે ઉત્પત્તિ થઈ એ ચીન અને જાપાનમાં થઈ. જસ્તોતી ધર્મ, તો કે જસ્તોતી ધર્મ ના સ્થાપક તો ઓશો ધર્તુસ. જસ્તોતી ધર્મ જે છે એના સ્થાપક તો કે ઓશો ધર્તુસ. એનો ઉદ્ભવ કાળ, તો કે એનો ઉદ્ભવ કાળ ઈસવીસન પૂર્વે 660 વર્ષ. જસ્તોતી ધર્મ નો પણ ઉદ્ભવ ક્યારે થયો? તો કે જસ્તોતી ધર્મ નો ઉદ્ભવ ઈસવીસન પૂર્વે 660 વર્ષ પહેલા થયો. હવે આ ધર્તોતી ધર્મ ઉદ્ભવ ક્યાં થયો? તો કે ઈરાનમાં. ધર્તોતી ધર્મ નો ઉદ્ભવ ક્યાં થયો? તો કે જસ્તોતી ધર્મ નો ઉદ્ભવ ઈરાનમાં થયો. ત્યારબાદ તાઓ ધર્મ. તાઓ ધર્મ જે છે તાઓ ધર્મ, આ તાઓ ધર્મ ના સ્થાપક, તો કે તાઓ ધર્મ ના સ્થાપક છે લાઓઝે. તાઓ ધર્મ ના સ્થાપક કોણ છે? લાઓઝે. તાઓ ધર્મ નો સ્થાપના ક્યારે થઈ? તાઓ ધર્મ ની સ્થાપના ઈસવીસન પૂર્વે 604 વર્ષ. ઈસવીસન પૂર્વે 604 વર્ષ. અને એનો ઉદ્ભવ ક્યાં દેશમાં થયો? તો કે તાઓ ધર્મ ની ઉત્પત્તિ ચીન દેશમાં થઈ. ત્યારબાદ છ છે જૈન ધર્મ. છઠ્ઠો છે જૈન ધર્મ. જૈન ધર્મ ના સ્થાપક કોણ? તો કે 24 તીર્થંકરો. જૈન ધર્મ ના સ્થાપક છે 24 તીર્થંકરો, જેમાં પ્રથમ ઋષભદેવ અને 24માં દેવ છે મહાવીર સ્વામી. કે જૈન ધર્મના સ્થાપક 24 તીર્થંકરો છે, જેમાં પ્રથમ ઋષભદેવ અને છેલ્લા 24માં છે મહાવીર સ્વામી. હવે આનો ઉદ્ભવ કાળ, તો કે ઈસવીસન પૂર્વે 599. અને ઉદ્ભવ સ્થાન, તો કે ભારત દેશમાં જૈન ધર્મની ઉત્પત્તિ થાય. ત્યારબાદ બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મ જે છે એના સ્થાપક બૌદ્ધ ધર્મ છે. આ બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ. બૌદ્ધ ધર્મના સ્થાપક કોણ છે? તો કે બૌદ્ધ ધર્મના સ્થાપક છે ગૌતમ બુદ્ધ. હવે એનો ઉદ્ભવ કાળ, ઉદ્ભવ સમય કયો? તો કે ઈસવીસન પૂર્વ 563માં. ઈસવીસન પૂર્વે 563માં આ ઉત્પત્તિ થઈ બૌદ્ધ ધર્મની. હવે બૌદ્ધ ધર્મ નો ઉદ્ભવ સ્થળ, તો કે ઉદ્ભવ સ્થાન છે ભારત દેશ. બૌદ્ધ ધર્મ નો ઉદ્ભવ ભારત દેશમાં થયો. હા, કન્ફ્યુઝ ધર્મ. કન્ફ્યુઝ ધર્મ જેના સ્થાપક છે કન્ફ્યુઝ. ઉદ્ભવ કાળ ઈસવીસન પૂર્વે 551. ક્યાં સ્થળે એનો ઉદ્ભવ થયો? તો કે ચીન અને જાપાનમાં. ખ્રિસ્તી ધર્મ. ખ્રિસ્તી ધર્મ ના સ્થાપક છે ઈસુ ખ્રિસ્ત. એનો ઉદ્ભવ કાળ સમય ઈસવીસન નો પ્રારંભ કાળ. ઈસુના ખ્રિસ્ત ના જન્મથી ઈસવીસન નો પ્રારંભ કાળ ગણાય છે. એની શરૂઆત, ઈસવીસન ની શરૂઆત ઈસુના ખ્રિસ્ત ની જન્મથી થાય છે. હવે આનો ઉદ્ભવ ક્યાં થયો? તો કે પશ્ચિમ એશિયામાં. ઇસ્લામ ધર્મ, તો કે ઇસ્લામ ધર્મ ના સ્થાપક છે મોહમ્મદ.
પૈગંબર ઉદ્ભવ કાળ તો કે 571 માં આ ધર્મ નો ઉત્પત્તિ થાય ઉદ્ભવ સ્થળ ગર્ભસ્થાન માં અને છેલ્લે 11મો શીખ ધર્મ શીખ ધર્મ છે એના સ્થાપક છે ગુરુ નાનક અને ક્યારે ઉદ્ભવ કાળ 1469 માં શીખ ધર્મ ની સ્થાપના થઈ છે અને ઉદ્ભવ સ્થળ ભારત દેશમાં શીખ ધર્મ ની ઉત્પત્તિ થઈ તો આપણે આ જગતના વિદ્યમાન ધર્મ નો ટૂંકમાં પરિચય મેળવ્યો હવે પછી જ્યારે આપણે ઓનલાઈન તત્વજ્ઞાનના લેક્ચરમાં મળીશું ત્યારે ધર્મ ગ્રંથો અને તેના અભ્યાસોનું મહત્વ એના વિશેનો અભ્યાસ કરીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ